સરકાર શ્રી દ્વારા આયોજિત સુજલામ સુફલામ જળ સંચયન અભિયાન જે ચાલી રહ્યું છે, આપણે જાણીએ છીએ કે આજે એક સમય એવો હતો કે દુષ્કાળમાં જ્યારે પિક્ચરોમાં પણ હાડકા દેખાડતા હતા, માનવ શરીર ગળી ગયા હોય એવું દેખાડતા હતા અને પાણી માટે લોકો વલખા મારતા હતા, તો આ દિવસો ફરી વખત આપણી પ્રજાને ન જોવા પડે એટલે સરકારશ્રીએ ખૂબ જ એક સારું અભિયાન ચલાવ્યું છે. અને જે કંઈ વરસાદી પાણી છે એનો વ્યય ન થાય, નદી નાળા તળાવો ચેકડેમો એને ઊંડા ઉતારી એને સુશોભિત કરી અને એનો પાણીનો સદુપયોગ થાય એના માટેની આખી આ યોજના ચલાવી છે અને આખો મહિનો ચાલશે કે જેનાથી પાણીનો જે વ્યય થાય છે એની ખૂબ જ મોટી બચત થશે. તારીખ 1/5 થી 31/5 સુધી સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત આજે વોર્ડ નંબર 2માં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. નદી નાળાઓ સાફ કરવા, તળાવો સાફ કરવા, ડેમોનું ડિસિલ્ટિંગ કરવું, નદીના કાંઠે વૃક્ષો વાવવા, આ બધા જ કાર્યક્રમોને આવરી લેતું સુજલામ સુફલામ જળ સંચય કાર્યક્રમમાં આજે બિન આયોગના ચેરમેન ભાઈ શ્રી હંસરાજભાઈ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢની જનતાને એક અપીલ કે આપ સૌ સાથે મળીએ અને આ કાર્યક્રમને વધારેમાં વધારે સફળ બનાવીએ, આપણી આવતી પેઢીને એટલું જળ દઈને જઈએ કે આપણી આવતી પેઢી પણ હર હંમેશા સુખી રહે, કારણ કે માણસનું જીવન જ હવા પાણી અને ખોરાક ઉપર ટકેલું છે. પાણી હશે તો બધું જ મળી રહેશે, માટે આપણે સૌ સાથે મળી અને આ કાર્યક્રમને સફળ બનાવીએ.